નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ચૌદ હવે આપણે માહિતી આપવાની છે ભારતના દ્વીપ સમૂહો તો આપણને સવાલ થાય કે દ્વીપ એટલે શું તો એ જોતા પહેલા આપણે આગળ માહિતી આપેલી કે દ્વીપ કલ્પ એટલે શું તો જેની ત્રણ બાજુએ પાણી હોય એક બાજુ જમીન પ્રદેશ હોય તેને દ્વીપકલ્પ કહેવાય એ રીતે જોઈએ તો ભારતના દક્ષિણ ભાગમાં ત્રણ બાજુએ પાણી છે પૂર્વે બંગાળની ખાડી પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે આ રીતે જોઈએ તો ભારત દ્વીપકલ્પ ધરાવે છે તો હવેનો જવાબ આપણે આપશું દ્વીપ એટલે શું તો જે જમીન પ્રદેશની ચારેય બાજુએ પાણી હોય અને વચ્ચે જમીન પ્રદેશ આવેલો હોય તો એને દ્વીપ ટાપો કે બેટ તરીકે ઓળખવામાં આવે છે ત્રણ બાજુ પાણી હોય તો દ્વીપકલ્પ અને ચાર બાજુ પાણી હોય તો એને આપણે દ્વીપ તરીકે ઓળખાવશું તો એવા ભારતના દ્વીપ સમૂહો વિશે આપણે ચર્ચા કરવાની છે તો જવાબમાં આવશે ભારતમાં જે દ્વીપ સમૂહ છે અંદમાન નિકોબાર બીજું છે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર એ બંગાળાની ખાડીમાં આવેલા છે જ્યારે લક્ષદ્વીપ ટાપુ છે એ અરબ સાગરમાં આવેલા છે પહેલી ચર્ચા લઈએ લક્ષદ્વીપ ટાપુ લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુ આવેલા છે ઘણા બધા નાના નાના ટાપુઓ દ્વારા આખો લક્ષદ્વીપ ટાપુ તૈયાર થયેલો છે જે અરબ સાગરમાં કેરળ તટથી એટલે કેરળ રાજ્યના કિનારાથી થોડે દૂર આ ટાપુ આવેલો છે જેનો આકાર ઘોડાની નાળ જેવો છે આ પ્રકારના પરવાળા દ્વીપને એટોલ તરીકે ઓળખવામાં આવે તો આ ઘોડાની નાળ એટલે શું આપણે જોઈ હશે કે ઘરોની અંદર મુખ્ય દ્વાર જે હોય ત્યાં આ ઘોડાના પગમાં જે કંઈ પણ લગાડવામાં આવે એ લોખંડની યુ આકારની ઘોડાની નાળનો અહીંયા ઉપયોગ થતો હોય એટલે કે મુખ્ય દરવાજા પર બારસાક પર એને લગાડવામાં આવે તો આ ઘોડાની નાળાકારના જે ટાપુઓ હતા એને એટોલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો અંદમાન નિકોબાર ટાપુ જે બંગાળાની ખાડીમાં આવેલા છે અને આ ટાપુઓની સંખ્યા ઘણી છે એટલે આ ટાપુઓ ખૂબ જ વધારે છે ભારતના દરિયા કિનારાથી દૂર આવેલા છે આ ટાપુ ભારતના દરિયા કિનારાથી દૂર છે લક્ષદ્વીપ ટાપુ છે ભારતના દરિયા કિનારાની નજીક આવેલા છે વળી ત્યાં પર્વતની હારમાળા પણ આવેલી છે એમાંના કેટલાક ટાપુઓ જે છે એ જ્વાળામુખીની પ્રક્રિયાથી બનેલા છે આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા કે જ્વાળામુખી એટલે શું તો જ્વાળામુખી એટલે પૃથ્વીના પેટાળમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી જાય ત્યારે ગરમી બહાર નીકળવાનો પ્રયત્ન કરે અને ત્યારે એક સ્થળથી બીજા સ્થળે એ ફરે અને બહાર નીકળી ન શકે છતાં પણ ધરતીમાં થોડુંક કંપન થાય જેને આપણે ભૂકંપ કે ધરતીકંપ તરીકે ઓળખાવીએ છીએ પરંતુ ઘણી વખત એવું બને છે કે આ ગરમી સહન નહીં કરી શકવાને કારણે પૃથ્વીનું પડ ફાડીને બહાર આવે છે અને એમાંથી કેટલોક ધગધગ તો લાવારસ નીકળે છે આ લાવા રસ છે એ જમીન પર પથરાય છે જ્વાળામુખીકીય ક્રિયાને કારણે તૈયાર થયેલા છે વળી તે કેટલાક વિસ્તારમાં ફેલાયેલા છે લગભગ ત્રણસો ને પચાસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા છે અને આ ટાપુનું મહત્વ

જે સુસુપ્ત જ્વાળામુખી તરીકેનું સ્થાન